માણાવદરના ધારાસભ્યના ગામમાં જ પીવાનું પાણી નથી મળી રહ્યું। માણાવદરના કોડવાલ ગામમાં મીઠું પાણી નથી મળતું। મીઠું પાણી લેવા લોકો 7 કિલોમીટર દૂર જવા માટે મજબૂર છે। ગામના લોકોએ મીઠું પાણી આપવા મામલે આ વખત અનેક વખત રજૂઆત કરી છે। લોકોની અનેક રજૂઆત બાદ પણ અહીં પીવાનું પાણી નથી મળી રહ્યું। સ્થાનિકોએ મીઠા પાણીની વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે। પીવાના પાણીની વ્યવસ્થા નહીં હોવાથી સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે। તેમણે કહ્યું કે અમારા ગામમાં ખારું અને ક્ષારયુક્ત પાણી આવે છે, મીઠા પાણીનો કોઈ સ્ત્રોત નથી। મીઠા પાણી માટે બાંટવા કે વાડી વિસ્તારોમાં જવું પડે છે। મીઠા પાણીની વ્યવસ્થા કરવા સરપંચને પણ અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં અનેક રજૂઆત કર્યા બાદ પણ મીઠા પાણીની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી। અમારા ગામમાં પાણી તો બહુ છે, ખારું, અને ગામમાં ફિલ્ટર છે, એ લોકો પૈસા લે છે, એક ગેલમાના કે 25 કે 30 રૂપિયા। હવે અમે લોકો મજૂર માણસ, સાહેબ મજૂર કઈ ના આવીએ, આજે સુધી પાણી ભરવા જવું પડે, અને હવે વાયમાં પાણી ભરવા આવ્યો, આ પીવા લાયક પાણી છે ને, તો આમાં અમે કચરો કાઢીને પાણી પીએ। ક્યાં ગામે પાણી ભરવા જાવ છો? પાણી તો બહુ છે, પણ ડેમ આખી ભરી છે, ખારા પાણી ની છે, અને કોઈ પણ ને કેવા જાય છે તો અમને જવાબ દેતા નથી। ગામ નો સરપંચ છે, ઈ પણ જવાબ દેતો નથી, તો અમારે શું કરવું? અહીંયા કઈ અમારે ખારું પાણી તો પીવાતું નથી। અત્યારે બેન તમે મીઠા પાણી માટે શું કરો છો? અમે બાટલે ભરવા જઈએ છીએ, અને 200 રૂપિયા ભાડું દઈએ, પછી અમે ઘેરે પીવા લાયક છે। અમારે અહીંયા પાણીના પીવાની સમસ્યા છે, પાણી પુષ્કળ છે, પણ પીવા લાયક પાણી ના હોય એના હિસાબે અમારે અહીંથી બાટવા અથવા આજુબાજુના ગામડાઓમાં પાણી ભરવા જવું પડે એમ છે, અને મજૂરી કરે છે, કોઈ લોકોને પોહાતું નથી। હવે 200 રૂપિયા ભાડું દઈને અમારે પીવાના પાણી માટે જવું પડે એમ છે। ગામમાં ફિલ્ટર છે, પણ એના ટાઈમ ઉપર ખુલે છે, અને અહીંયા પૈસા લે છે, અને 50 રૂપિયા લે તો 150 રૂપિયા મજૂરી જાય, અને 50 રૂપિયા પાણીનું પોહાય નહીં પાણી લેવું, એટલા માટે અમારે પાણીની બહુ સમસ્યા છે, અને આનું કઈક વહેલું નિવારણ આવે એટલી અરજ છે। આ ઉનાળામાં માણાવદર તાલુકો તેમજ વંથલી તાલુકામાં પીવાના પાણી માટેની અતિ ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી છે। ત્યારે માણાવદર તાલુકામાં ખાસ જો મારી જ વાત કરીએ, મારા ગામની જ વાત કરીએ, તો મારું ગામ કોરવો ગામ છે। અમારા ગામમાં નદી નીકળે છે, આ નદી ઉપર ચેકડેમ બાંધેલો છે। હાલની તકે આજની તારીખે આ ચેકડેમ બાટવા ખારા ડેમમાં પાણી છોડતા સંપૂર્ણ ભરાયેલ છે, છતાં પણ આ પાણી છે એ પીવા લાયક નથી। એનું કારણ એવું છે કે આ વિસ્તારમાં તળ પાણી, જે નબળા પાણી, ખારા પાણી છે, એ તળમાં આવી ગયા છે, અને ડેમના પાણીની પણ કોઈ કિંમત નથી રહેવા દીધી। 4-4 મહિના ચોમાસામાં સતત અમારો ડેમ જો ભરેલો હોય છતાં પણ પીવા લાયક પાણી નથી, તો સરકાર આ બાબત ગંભીરતાથી વિચારવું જોઈએ, અને આ બાબત મારી માગણી સરકારમાં એવી છે કે માણાવદર તાલુકાના, વંથલી તાલુકાના જે કઈ ગામોના ચેક ડેમો છે કે મોટા ડેમો છે, આ ખરેખર સૌની યોજનામાં તાત્કાલિક ભરવાની કામગીરી સરકારે હાથ ધરવી જોઈએ, એવી અમે માગણી સરકાર કરી